ઓકે. હું ગણેશભાઈ તોમર, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું. અને આગામી ફેબ્રુઆરીમાં જે અમારો IIF 9 એટલે કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર 9મો એડિશનનું જે અમારું આયોજન થઈ રહ્યું છે એમાં પ્રોજેક્ટ ચેરમેનની જવાબદારી છે. લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગ માટે કામ કરતી આપણી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે. આખા દેશમાં લગભગ 580+ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ 55,000 કે 56,000 ઉપર ઉદ્યોગ યુનિટો એમાં લાઈફ ટાઈમ મેમ્બર તરીકે જોડાયેલા છે. આ નાના ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું મહત્વનું કામ છે કે નાના ઉદ્યોગો માટેની એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદરૂપ થવું. તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટૂલ કહેવાય તો એ છે એક્ઝિબિશન. તો આ માર્કેટિંગની મદદરૂપ થવા માટે લઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખતો વખત એક્ઝિબિશન કરતા હોય છે. લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી એક્ઝિબિશન કરે છે. આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું IIF 9 છે. આની પહેલા IIF 4 પણ રાજકોટમાં જ આપણે April 2017 આયોજન કરેલું. એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું IIF 9 આવતા ફેબ્રુઆરીમાં 2-5 ફેબ્રુઆરીના રોજ NSIC ગ્રાઉન્ડ રાજકોટમાં આપણે કરવાના છીએ. આ ફેરમાં અમે જર્મન ડોમ જેને કહેવાય એ સ્ટાઇલના ડોમ સેન્ટ્રલ AC અને એમાં લગભગ 375 ઉપરાંતના નાના મોટા સ્ટોલ હશે. અલગ અલગ સેક્ટરના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ આમાં એક્ઝિબિટ કરશે. 4 દિવસમાં લગભગ અમારા અંદાજ પ્રમાણે 1.5 લાખ વિઝિટર્સ, ક્વોલિટી વિઝિટર્સ આમાં આવશે. અને આ ઉદ્યોગ એક્ઝિબિશન જે છે એમાં ગવર્મેન્ટ તરફથી નાના ઉદ્યોગકારને સ્ટોલ રેન્ટમાં 75% સબસિડી મળે એનો પણ લાભ. સૌરાષ્ટ્રમાં લગભગ આખો સૌરાષ્ટ્રનું આખું ઇકોનોમી છે ઉદ્યોગમાં એ MSME ઉપર આધારિત છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ કે PSU બહુ ઓછા છે. હવે નાના ઉદ્યોગકારો છે તો એને જે એક્ઝિબિશનનું પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવી હોય તો દૂરના એક્ઝિબિશન કરવામાં થોડુંક એને મેન પાવર, ફાઇનાન્સ આ બધાને જે કન્સ્ટ્રેન્ટ હોય એને લઈને પ્રશ્ન રહેતા હોય છે. તો એને લઈને અમે એવું વિચારીએ છીએ કે આવા મોટા રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન જો રાજકોટ લેવલે થાય તો અહીંનો આપણો સૌરાષ્ટ્રનો અને રાજકોટનો ઉદ્યોગકાર છે એ પોતાની પ્રકારોના પ્રશ્નો તો આપણે જાણીએ ઘણા હોય છે, પણ જે એક્ઝિબિશન છે એને આ પ્રશ્નો સાથે અત્યારે કોઈ રિલેટેડ ના કરી શકાય. કારણ કે એક્ઝિબિશન જે ફક્ત ને ફક્ત એક માર્કેટિંગનો પ્રશ્ન હલ કરવાનો આપણો ટૂલ છે. એમાં બધી જે સૌરાષ્ટ્રની પ્રોડક્ટ છે બધા લોકો મશીન ટૂલ્સ છે, ઓટોમોટિવ છે, ફોર્જિંગ, કાસ્ટિંગ, હાર્ડવેર છે, ટ્રાન્સફોર્મર્સ છે, પંપ મોટર્સ છે, આ બધી પ્રોડક્ટ જેટલી બને છે બધા લોકો આમાં પાર્ટિસિપેટ થવાના છે. ઇવન રાજકોટ ઉપરાંતના નજીકના શહેરો આપણા છે, મોરબી છે, જામનગર છે, નજીકના આપણા બરોડા, અમદાવાદ આ બધા લોકો છે ત્યાંના પણ પ્રોડક્ટ વાળાના MSME બધા અહીંયા પાર્ટિસિપેટ થવાના છે. આપણે વાત કરીએ એમ અમારે લઘુ ઉદ્યોગ ભારતી છે એ દેશના બધા રાજ્યો અને જિલ્લાઓમાં પથરાયેલું છે. તો બીજા રાજ્યોમાંથી પણ અમુક બે વસ્તુ છે. એક તો જે અમે ફૂટફોલ કીધું એમાં પણ ઇન્ક્રીઝ થવાની અપેક્ષા છે અને ટર્નઓવર રીતે બે રીતે છે. એક તો કામ વધે, ફૂટફોલ વધે, એક્ઝિબિટર વધે એટલે ટર્નઓવર વધે. પ્લસ આપણે જાણીએ કે જેમ ફુગાવો વધે એટલે ફિગર અમને વધવાના જ છે. એટલે આ રીતે ટર્નઓવરમાં તો ખાસો એવો વધારો. હવે આપણે ફક્ત ચાઇનાની વાત નહીં કરીએ પણ વિશ્વના બીજા દેશોમાં જે પણ પ્રોડક્ટ બને છે અને ઇન્ડિયામાં નથી બનતી તો એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે. વચ્ચે રાજકોટ યુનિટે મેક ઇન ઇન્ડિયા શો કરેલો અને એમાં જે ચાઇનામાં પાવર ટૂલ્સ બને છે એની અમુક પ્રોડક્ટ અમે ડિસ્મેન્ટલ કરી, એના ડ્રોઈંગ્સ આપ્યા અને એની ટાર્ગેટ કોસ્ટ આપી અને આવી રીતે અમે 3 દિવસનો એક શો રાખેલો અને આજની તારીખમાં એમાં લગભગ 25 માં બધા સેક્ટર આવે છે. જે પણ આપણા સૌરાષ્ટ્ર ને સરાઉન્ડિંગ જે પણ એન્જિનિયરિંગ યુનિટ છે આપણા જે કોઈ પણ પ્રોડક્ટ હોય, કારણ કે લઘુ ઉદ્યોગ માંથી કોઈ પણ ઉદ્યોગકાર હોય એને મેમ્બર બનાવે છે. અમારું પ્રોડક્ટ સ્પેસિફિક કે એરિયા સ્પેસિફિક અમારું સંગઠન નથી એટલે દરેક પ્રકારના પ્રોડક્ટ અને દરેક પ્રકારના ઉદ્યોગો આમાં સમાવેલ છે.